કડોદરા ચાર રસ્તા પરથી પસાર થતી એક ટ્રકની પાછળ દારૂ પીને બે ફાર્મ ચલાવતા સ્કોર્પિયો કાર ચાલકે ટક્કર મારી. કાર ચાલક અને બાજુમાં બેઠેલા ઇસમે ટ્રક ડ્રાઈવરને માર માર્યો. જે અંગે ટ્રક ચાલકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈના નાલા સુપારા ખાતે રહેતા ટ્રક ડ્રાઈવર દિનેશ ઓમપ્રકાશ ગુપ્તા 30 જુલાઈના રોજ મુંબઈથી ઓમ તુરંત ટ્રાન્સપોર્ટની ટ્રક MH1CV 1448 લઈ કેમિકલમાં બેરલ ભરી બરોડા ખાતે ઉતરતા માટે જઈ રહ્યા હતા. દરમિયાન મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નંબર 48 પરથી કડોદરા ચાર રસ્તા પરના ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકની પાછળ એકાએક બે ફાર્મ મહિન્દ્રા સ્કોર્પિયો કાર GJ5JK 2181ના ચાલકે ધડાકા ભેર ટક્કર મારી હતી. એટલું ઓછું હોય એમ સ્કોર્પિયો ગાડીને ટ્રકની આગળ રોકી કાર ચાલક રાહુલભાઈ ગબરુભાઈ ડાંગર તેમજ તેની બાજુમાં બેઠેલા વિજયભાઈ જીરામભાઈ તરપરા ટ્રક ડ્રાઈવરને ટ્રકમાંથી ખેંચી કાઢી અને જાહેરમાં ઢીક મૂકીનો માર માર્યો હતો. બંને યુવાનો દારૂ પીધેલી હાલતમાં હોવાને કારણે ટ્રક ચાલકને ઢીક મૂકીનો માર મારીને જાહેરમાં ચાંદી મારી નાખવાની ધમકી આપી હતી. કડોદરા ચાર રસ્તા પર ઘટનાના કારણે ટ્રાફિક જામ થઈ જતા કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી બંને કાર ચાલકને કડોદરા પોલીસ મથકે લઈ આવી હતી. ટ્રક ચાલકના ફરિયાદને આધારે કડોદરા પોલીસે કાર ચાલક નબીરા વિરુદ્ધ તત્પરા અને રાહુલ ડાંગર વિરુદ્ધ દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત સર્જવા અને જાહેરમાં મારામારી કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો.